નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું છું જીજ્ઞાસા. સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે એશિયાટિક સિંહોની. જી હા, એશિયાટિક સિંહોના અકાળે મોત થતા હાઈકોર્ટમાં સુઓ મોટો. ખાસ કરીને જે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ છે તેમણે સિંહોના મોતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એશિયાટિક સિંહોના મોતને લઈને સુઓ મોટો છે એ દાખલ કરવામાં આવી છે. ખાસ કરીને જે મુખ્ય ન્યાયાધીશ છે તેની ખંડપીઠે સિંહોના મોત મામલે પણ ચિંતા વ્યક્ત કરી. ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોત મામલે રેલ વિભાગ સામે પણ લાલાંક કરી છે. સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે શું વિચાર કરી રહ્યા છો, સોગંદનામું દાખલ કરો તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે. એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો છે અને હાલની જે પ્રવૃત્તિ તેમના માટે જીવ માટે જોખમી છે. છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત છે, જેમાં 32 સિંહના આકસ્મિક મોત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આગામી માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. તો જે રીતે થોડા દિવસોમાં પણ સિંહોનું ટ્રેનની અડફેટે આવી જતા મોતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ઘણા સિંહના અકાળે પણ મૃત્યુ થઈ રહ્યા છે, જેને લઈને હવે હાઈકોર્ટમાં પણ ન્યાયાધીશે ચિંતા વ્યક્ત કરી છે. અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક. જિજ્ઞાસા, દેશભરમાં ક્યાંય પણ જે સિંહો આવેલા હોય તો તે ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં જે એશિયાટિક સિંહો છે તેમને નિયંત્રણ અને જે પ્રકારે તેમના જીવની સુરક્ષા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. મહત્વની વાત એ છે કે પાછલા દિવસોમાં જે પ્રકારે ખેતરમાં પડી જવાથી સિંહોના થતા મોત હોય કે પછી જે સિંહોના વસવાટવાળા વિસ્તારમાંથી પસાર થતી રેલવે અને રેલવે નીચે આવી જતા સિંહ અથવા તો સિંહ બહારના જે મોતના કારણે અનેક જે સંખ્યા છે તે ઘટી છે, તેવા કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો અરજી છે તે લેવામાં આવી છે અને સિંહોના સંવર્ધન માટે તેમની કાળજી માટે રાજ્ય સરકાર આ ઉપરાંત રેલ વિભાગ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે તે વિશે જે કઠોર સવાલ છે તે પૂછ્યા છે. મહત્વનું છે કે પાછલા કેટલાય સમયથી રેલ વિભાગ દ્વારા આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આગળ જે વિકાસ કાર્યો છે તે ચાલી રહ્યા છે, તેમાં જે રેલ લાઈન છે તેનું નેટવર્ક મોટું કરવાની પણ કામગીરી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રેલ વિભાગને પૂછવામાં આવ્યું છે કે આપની પાસે જે ગુડ્સ ટ્રેન અથવા તો પેસેન્જર ટ્રેન છે તેના સ્પીડ નિયંત્રણ માટે કયા પ્રકારની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ છે, આ ઉપરાંત જે ગુડ્સ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તેનાથી જે સિંહોના મોત ન થાય તેના માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, ન માત્ર એટલું પરંતુ ફેન્સિંગ માટે પણ તેઓ શું વિચારી રહ્યા છે. આ તમામ જે સવાલ છે તે રેલ વિભાગને કરવામાં આવ્યા હતા, ઉપરાંત રાજ્ય સરકારને પણ વિધક સવાલ કર્યા હતા. કોર્ટ મિત્ર પાસે જે જરૂરી સલાહ સૂચન છે તે મંગાવવામાં આવ્યા છે કે આગામી દિવસોમાં ઝીરો મોત થાય તે દિશામાં કેવી રીતે વધી શકાય. આ તમામ મામલે હવે આગામી દિવસોમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને આખા એશિયામાંથી માત્ર ગુજરાતમાં જ સિંહો છે અને એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હવે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરાય છે. મુખ્ય ન્યાયાધીશની જે ખંડપીઠ છે તેમણે સિંહોના મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષની અંદર ઘણા સિંહોના મોત થઈ ગયા છે, જેમાં અનેક એવા સિંહો પણ છે કે જેમના ટ્રેનની અડફેટે મોત થયા છે અને અનેક એવા સિંહો છે કે જેમના અકાળે મોત થયા છે.